માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે જૂનાગઢ જિલ્લા એસપી સાહેબ દ્વારા લોક દરબાર યોજાયો હતો, જેમાં માળિયા શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહી શહેરના જરૂરિયાતમંદ પ્રશ્નોની રજૂઆત કરી હતી. માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે જૂનાગઢ જિલ્લા એસપી સાહેબ તેમજ ડીવાયએસપી જેબી ગઢવી દ્વારા લોક દરબાર યોજાયો હતો. લોક દરબારમાં માળિયા શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહી માળિયા શહેરમાં કાયમી જરૂરિયાત એવા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં શહેરમાં સીસીટીવી કેમેરા લગાડવા, સ્ટેશન દરવાજા ચોકથી શાક માર્કેટ સુધીમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવા, ટ્રાફિક પોલીસ કાર્યરત કરવા તેમજ સાસણ રોડ ઉપર નવી પોલીસ ચેકપોસ્ટ શરૂ કરવા, પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા પકડેલ જંતુનાશક દવાનો જથ્થો પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ હોવાથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા લોકોને જંતુનાશક દવાની દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ ઉઠવા પામી હોવાની આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જંતુનાશક દવાના જથ્થાને યોગ્ય જગ્યાએ ફેરવવા માંગણી કરી હતી. લોકોની રજૂઆતને ધ્યાને લેવા એસપી સાહેબ તેમજ ડીવાયએસપી જેબી ગઢવી દ્વારા એક માસમાં તમામ પ્રશ્નોનો ઉકેલ આપવાની ખાતરી આપી હતી. પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ ઉઠવા પામી ન હતી તેમ બંને અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું હતું. હું જેબી ગઢવી, ડીવાયએસપી કેશોદ. માંગરોળ ડીવાયએસપી એએસપી શ્રી રવિ તેજા સાહેબ અમદાવાદમાં એને પ્રમોશન મળ્યા પછી પોસ્ટિંગ થયા બાદ માંગરોળનો ડિવિઝનનો પણ વધારાનો ચાર્જ હું સંભાળું છું. આજરોજ માળિયા પોલીસ સ્ટેશનનો હાલ પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંહ સાહેબ દ્વારા ઇન્સ્પેક્શન હોય, આજરોજ લોકોના પ્રશ્નો સાંભળવા માટે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામના લીડર્સ માળિયાના અને આજુબાજુના ગામના અલગ અલગ સમાજના લીડર્સને બધાને આગેવાનોને બોલાવવામાં આવેલા હતા અને એ લોકોના પ્રશ્નો બધા સાંભળ્યા. તો પ્રશ્નોમાં એક પ્રશ્ન સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાનો પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન, સાસણમાં એક જકાત નાકું છે તે જે અનયુઝ્ડ છે, તો ત્યાં એક સાસણ રોડ ઉપર વાહનોની અવરજવર વધારે હોય તો એક પોલીસ ચોકીનું નિર્માણ કરવાની વાત હતી. ગડોદર જતા ત્યાં ટ્રાફિક વધારે હોય અને અકસ્માત પણ બનતા હોય અવારનવાર, તો ત્યાં છે એ ચેકપોસ્ટની જેમ બેરિયર્સ ગોઠવાનો એક પ્રશ્ન હતો. અને બસ સ્ટેન્ડ રોડ ઉપર શાક માર્કેટનો બસ સ્ટેન્ડ રોડ છે ત્યાં ટ્રાફિકનો એક પોઈન્ટ રાખવા માટેનો પણ હતો પ્રશ્ન. અને એક પ્રશ્ન છે, એક જંતુનાશક દવા અગાઉ કબજે લીધેલી જે હાલ પોલીસ સ્ટેશનમાં હોય, આજુબાજુના લોકોને જંતુનાશક દવાની વાસ આવતી હોય તો એ જંતુનાશક દવાનો યોગ્ય ઝડપથી નિકાલ થાય એનો પણ પ્રશ્ન હતો. તો આ બધા પ્રશ્નો છે એના માટે નિર્માણ પોલીસ અધિક્ષક સાહેબે એક ડેડલાઇન ફિક્સ કરી અને મને અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી રાઠોડ સાહેબને આ કામ સોંપ્યું છે અને દરેક એક એક પ્રશ્નની ડેડલાઇન સાહેબે અમને આપેલ છે અને હવે અમે ટૂંક સમયમાં આવતીકાલથી જ જે જે પ્રશ્નો છે એ સોલ્વ કરવા તરફ અમારા પ્રયાસો ચાલુ થઈ જશે. અને બધા પ્રશ્નો જે છે, અને એક પ્રશ્ન હતો એ સ્ટાફ થોડો વધારે મૂકવા માટેનો હતો, પણ એ તો સ્વાભાવિક છે કે પોલીસ સ્ટાફ હોય તો વધારે મૂકી શકાય. હાલ લગભગ જૂનાગઢ જિલ્લાના બધા પોલીસ સ્ટેશનમાં 70-75% સ્ટાફથી પોલીસ સ્ટેશનો ચાલે છે, પણ બાકીના એના સિવાયના અન્ય જે પ્રશ્નો છે એ બધા એ ઉકેલી શકાય એમ છે અને એ અમે ચોક્કસ ઉકેલશું. અને એક મહિનાની અંદર અમને સાહેબશ્રીએ ડેડલાઇન આપેલી છે અને એક મહિનાની અંદર અમે આ બધા જે છે જે કાંઈ લોકોની રજૂઆત છે એ અમે સોલ્વ કરશું અને લોકોને સંતોષ થાય તેવી કાર્યવાહી કરશું. પંકજ કારિયાનો રિપોર્ટ, માળિયાહાટીના.